जाको राखे साया मार सके ना कोई आ कहवत वडवाड़ना 22 लोगोना परिवार माटे यथार्थ साबित थई छे। आ परिवार जेवो पुल उपरथी नीचे उतर्यो के तुरंत ज धड़ाकाभेर पुल तूटी पड्यो हतो। वधुमां आ परिવારમાં એવો પણ ગટસ્ફોટ કર્યો છે કે તેઓએ ટિકિટ બારીએ એવી ટકોર પણ કરી હતી કે ચિકાર ભીડ છે હવે ટિકિટ ઇશ્યુ ન કરો, પણ તેઓની વાતને ગણકારવામાં આવી ન હતી। વઢવાણમાં 80 ફૂટ રોડ ઉપર આવેલા નવરંગ 3 માં રહેતા હસમુખભાઈ હડિયલ અને તેમના પુત્ર વિવેકભાઈ હડિયલ જે સુરેન્દ્રનગર પાલિકામાં એન્જિનિયર છે, તેઓ 22 સભ્યોના પરિવાર સાથે મોરબી ગયા હતા। રવિવારના દિવસે તેઓએ પરિવાર સાથે જોલતા પુલે જવાનું નક્કી કર્યું હતું અને ત્યાં ગયા હતા। તેઓના જણાવ્યા અનુસાર સાંજે તેઓ ઝુલતા પુલ પર હતા ત્યારે પુલ પર ચિકાર ભીડ જોવા મળી હતી। તેઓએ ટિકિટ લઈને ઝુલતા પુલની મજા માણી હતી, જો કે આ દરમિયાન ઝુલતા પુલ ઉપર પણ ખૂબ ટ્રાફિક જોવા મળ્યું હતું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ પુલ ઉપરથી નીકળીને પરત જઈ રહ્યા હતા ત્યારે પણ ટિકિટ બારીએ લાંબી લાઈન હતી, માટે તેઓએ ટિકિટ બારીએ સ્ટાફને કહ્યું હતું કે હવે તમે ટિકિટ ઇશ્યુ ન કરો, અંધારું થવા આવ્યું છે અને પુલ ઉપર ભીડ સમાઈ શકે તેમ નથી। મારું નામ વિવેક હરિયલ। મોરબીમાં જે પુલ તૂટવાની ઘટના બની ત્યારે હું મારા પરિવારના 22 સભ્યો સાથે ત્યાં સ્થળ પર રૂબરૂ હાજર હતો અને અમે 22 જણા ત્યાં ગયા ત્યારે ભીડ બહુ હતી અને અમે પણ ખબર નહીં માતાજી ભગવાને શું સમજાડ્યું તો ગયા ત્યારના એક જ વાત કરતા કે જેમ બને એમ જલ્દી બહાર નીકળી જઈએ અને અમે હજી આવીને બહાર ઊભા હતા અને હજી જોતા હતા કે આપણા 22 જણા નાના મોટા બધા આવી ગયા। ત્યાં અંદરથી પબ્લિકની બૂમા બૂમ થવા માંડી અને 3 વાર છવા માંડી અને બોલતા હતા કે પુલ પડી ગયો, હજી તો અમે પણ આઘાતમાં આવી ગયા હતા અને જે લેડીઝ લોકો જોડે હતા એ આઘાતમાં આવી ગયા અને વિચારતા હતા કે ના આ તો અફવા હોય। ત્યારે મેં રૂબરૂ જઈને જોયું તો પુલ સાચે નદીમાં પડી ગયો હતો। પછી મેં અને મારા મોટાભાઈ કિશોરભાઈ અડિયલે બધા પરિવારના સભ્યોને કીધું તમે ગાડી લઈને ઘરે જતા રહ્યો અને અમે અહીંયા થોડીવાર રહીએ છીએ। પછી એ જતા રહ્યા પછી હું અને મારા મોટાભાઈ ત્યાં અંદર જવાય એમ નહોતું, પણ દિવાલ ટપીને ગાડી ઝાકડામાં થઈ અને છેક પુલ જ્યાં પડ્યો હતો ત્યાં પહોંચ્યા અને અમે પણ પછી માતાજીની ડિયારથી બચી ગયા હતા। તો અમે પણ 500ને જેને કોલ કરવા એને કોલ કરી દીધા, એને સેફ જગ્યાએ પહોંચાડી દીધા। એમ્બ્યુલન્સ ત્યાં આવી શકે તેમ નહોતું તો એમ્બ્યુલન્સને જ્યાં પહોંચ્યો લક્ષ્મીના મંદિર સુધી ત્યાં પબ્લિકને ઉપાડીને ત્યાં લઈ જતા હતા। એટલે અમને માતાજી ભગવાનની એટલી દયા કે શું સુજાડ્યું અને 2-4 મિનિટના ફેરે અમે બચી ગયા અને અંધારું થાય પહેલા નીકળવાની વાત કરતા કરતા અમે બહાર આવી ગયા। જો અમને આવું સૂજ્યું ન હોત ને અમે ત્યાં હોત તો અમારું શું થાત। ભગવાનને એક જ પ્રાર્થના કે જે ઘાયલ થયા છે અને જે લોકોના પરિવારના માણસો ગુમાવે છે અને હિંમત આવે એવી પ્રાર્થના। સુરેન્દ્રનગર પાલિકાના એન્જિનિયરે ટિકિટ બારીના સ્ટાફને ટકોર કરી હોવા છતાં તેઓની વાતને ત્યાંના સ્ટાફ દ્વારા ગણકારવામાં આવી ન હતી। બાદમાં જેવો તેઓ આગળ વધ્યા કે તુરંત જ ધડાકાભેર પુલ તૂટવાનો અવાજ આવ્યો હતો। વધુમાં વિવેકભાઈએ કહ્યું હતું કે પહેલાં અમે અમારા પરિવારના સભ્યોને કારમાં બેસાડ્યા, બાદમાં અમે નદી તરફ ગયા હતા જ્યાં ઊંડા પાણીમાં ઉતરી શકાય તેવી સ્થિતિ ન હતી, એટલે ત્યાં શક્ય તેટલા ઊંડા પાણીમાં જઈને ઈજાગ્રસ્ત હતા તેઓને બચાવ્યા હતા। આમ સદનસીબે હડિયલ પરિવારના 22 સભ્યો બચી ગયા હતા।